નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો કેશોદમાં જલારામ મંદિરના જયંતી પૂર્વે આગળના દિવસે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનમાં ખાસ કરીને સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ ભક્તજનો દ્વારા મહાજન મંડળી ખાતે નાસ્તો કરી લોકો છૂટા પડ્યા હતા. કેશોદ જલારામ બાપાની 219મી જન્મજયંતિના ભાગરૂપે કેશોદમાં ભવ્ય બાઇક રેલીનું જલારામ ભક્તો તેમજ રઘુવંશી યુવા ગ્રુપ, રઘુવંશી મહિલા મંડળ, જલારામ મંદિર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તેમજ જલારામ મંદિરના આગેવાનો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બધા સભ્યો જોડાયા હતા. આ બાઇક રેલી ડીજે વાજા સાથે નાચતે ગાજતે રૂમે ઝૂમે ભવ્યથી ભવ્ય આયોજન બુદ્ધ કાઢવામાં આવી હતી. આ બાઇક રેલી કેશોદના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી, જે જલારામ મંદિર થઈને આંબાવાડી, રાજ સિનેમા રોડ થઈને સ્ટેશન રોડ, ચાર ચોક મંગળા રોડ થઈ સરહદ ચોક હવેલી થઈ અંદાણી પર મેઇન રોડ પરથી મજનવાડી ખાતે સંપન્ન કરવામાં આવેલી હતી, જેના ખાસી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ બધા ભક્તોને મહાજનવાડી નાસ્તો કરી છૂટા પાડ્યા હતા. આજરોજ જલારામ બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે અમે જલારામ મંદિર, રઘુવંશી સોશિયલ ગ્રુપ, ધોવાણા મહાજન કેશોદ, ધોવાણા મહિલા મંડળ તેમજ સહયોગીમાં બજરંગ દળ કેશોદ, વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ અને સંયુક્ત ઉપક્રમે કેશોદમાં બાઇક તેમજ કાર રેલી ગોઠવેલી હતી અને શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર જલારામ બાપાના ભજન, ભોજન અને સર્વપ્રયાસી અને પ્રેમની લાગણીને ઉજાગર કરી હતી અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય જલારામ. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ઇન્ડિયન રિસર્ચ સેન્ટરથી આજે તમિલનાડુના શ્રીહરિકોટાથી સંચાર ઉપગ્રહ GSAT-29 લોન્ચ કરવામાં આવશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર આજે તમિલનાડુમાં શ્રીહરિકોટાથી સંચાર ઉપગ્રહ GST-29 લોન્ચ કરવાના છે. ત્યારે 3423 કિલોગ્રામ વજન ધરાવતા ઉપગ્રહને પ્રક્ષેપણ યાન GSLV-ના MKD-3 તેમજ D દ્વારા 3423 કિલોગ્રામ વજન ધરાવતા ઉપગ્રહને પ્રક્ષેપણ યાન GSLV દ્વારા શ્રીહરિકોટા રંજનથી સાંજે 5:08 લોન્ચ કરવામાં આવશે. જોકે ખરાબ વાતાવરણને કારણે પ્રક્ષેપણ સમયને આગળ વધારવામાં આવી છે. તમિલનાડુના તટીય વિસ્તારમાં સાંજ સુધીમાં ગાજા તોફાન તટરાય તેવી સંભાવના છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરની રોકેટ લોન્ચ કરશે. ઇસરોનું આ બીજું અને સૌથી વધુ વજન ધરાવતું રોકેટ હશે, જે ચેન્નઈથી 90 કિલોમીટર દૂરથી લોન્ચ થશે. ઇસરોની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે ઉપગ્રહમાં હાજર પ્રોપ્યુલેશન સિસ્ટમનો ઉપયોગ કરી GEO-માં પહોંચવામાં આવશે અને પ્રેક્ષકથી અલગ થઈને નિર્ધારિત કક્ષામાં પહોંચવામાં કેટલા દિવસોનો સમય લાગી શકે છે. ઇસરો મુજબ GSLV-MK-4 રોકેટની આ બીજી ઉડાન હશે, જે લોન્ચ બાદ 10 વર્ષ સુધી કામ કરશે. લોન્ચ બાદ પૃથ્વીથી 36,000 કિલોમીટર દૂર આ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં સ્થાપિત થશે. આ ભારતના દૂરરાજના ક્ષેત્રમાં હાઈસ્પીડ ડેટાને ટ્રાન્સફર કરવામાં મદદ કરશે. ત્યારે આ લોન્ચ થનાર ઇસરોનું આ વર્ષનું આ 5મું રોકેટ હશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. જલારામ જયંતિની ઉજવણી ગુજરાતભરમાં ધામધૂમપૂર્વકથી કરવામાં આવે છે, ત્યારે માંગરોળમાં પણ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષે જલારામ જયંતિની ભવ્ય રીતે ઉજવવા તાળમાળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રી શારદા ગામ રોડના માંગરોળ સ્થિત પૂજ્ય શ્રી જલારામ બાપુના મંદિરે આ પૂજ્ય શ્રી જલારામ બાપાની 219મી જન્મજયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી શારદા ગ્રામ રોડ માંગરોળ સ્થિત પૂજ્ય શ્રી જલારામ બાપાના મંદિરે આ પૂજ્ય શ્રી જલારામ બાપાની 219મી જન્મજયંતિની ભાવપૂર્ણ ઉજવણીના ઉત્સાહે તૈયારીઓ ચાલી રહી છે. બુધવારે તારીખ 14 નવેમ્બર 2018 રોજ 7 કલાકે કેસર સુગંધી સ્નાન, પાદુકા પૂજન, આરતી બાદ બપોરે 12 કલાકે મહા આરતી સાથે અન્નકૂટ દર્શનનો મહાલાભ મળશે. ત્યારબાદ બપોરે 12:30 કલાકે સ્વર્ગજ્ઞાતિનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સૌ મિત્રો, સ્નેહીજનો અને શુભેચ્છકોને સંત શિરોમણ પૂજ્ય શ્રી જલારામ બાપાના જન્મદિનને વધારવા માટે પરિવાર સહ પધારવા ટ્રસ્ટી શ્રી બટુકભાઈ સિદોરિયા દ્વારા જલારામ બાપાના જન્મને વધારવા પરિવાર સહી પધારવા ટ્રસ્ટી શ્રી બટુકભાઈ સિરોદરિયા દ્વારા આગ્રહભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભરત સૌંદર્ય સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.
જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ને જીવન મંત્ર બનાવનાર જેનું આજે 199 વર્ષે પણ સતત સદાવ્રત ચાલુ છે તેવા સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપુને બુધવારે કારતક સુદ 7મના રોજ 219મી જન્મ જયંતિ ઉજવવા માટે અત્યારથી જ વીરપુરમાં ભાવિકોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળીનો તહેવાર એટલે લોકો માટે રજાઓના દિવસો અને એ દિવસોમાં ફાયદો ઉઠાવવા માટે લોકો પરિવાર સાથે હરવા ફરવા તેમજ ધાર્મિક તીર્થ સ્થાનોએ ઉપડી જતા, જેમાં સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દિવાળી નિમિત્તે યાત્રિકોને ખૂબ મોટો ઘસારો જોવા મળે છે. તેમાં દિવાળી બાદ તરત જલારામ જયંતિ આવતી હોય ભાવિકોમાં બાપાના દર્શન કરવામાં બમણો ઉત્સાહ જોવા મળે, જેમાં ચાલુ વર્ષે પણ બાપાની જન્મતિથિ મુજબ જ કારતક સુદ અને બુધવાર આવતો હોવાથી યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય બાપાની 219મી જન્મજયંતિ ઉજવણી કરવામાં ભાવિકોએ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ વીરપુરમાં દિવાળીથી જ લોકો ભાવિકો ઉમટી પડ્યા, જે બાપાની જન્મજયંતિના દિવસે સુધી આટલો જ માનો મહેરામણ ઉમેરતો રહેતો હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ યોગ્ય રીતે જળવાઈ. તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા 200 પોલીસ જવાનોને સઘન બંદોબસ્ત રાખેલ છે. દેશ વિદેશમાં લાખો ભાવિકો ધરાવતા પૂજ્ય બાપાની જન્મજયંતિ મનાવવા અને અત્યારથી જ વીરપુર ધામમાં ભાવિકો દૂર દૂરથી ઉમટી પડ્યા છે, જેમાં ઘણા યાતાળુ સંતો ઘણે દૂરથી પગપાળા આવીને જન્મજયંતિ સુધી મંદિરના સેવાના કાર્યમાં લાગી ગયા, જેથી સમગ્ર વિસ્તારમાં ફલક પર નામ ધરાવતા વીરપુર ગામની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આગામી 14 નવેમ્બરના રોજ જલારામ બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ જિલ્લા પોલીસ વડા શ્રી મહેરબાન બલરામ મીણા સાહેબના માર્ગદર્શન તેમજ જેતપુર ડિવિઝનના ડીવાયએસપી શ્રી જેએમ ભરવાડ સાહેબના માર્ગદર્શન નીચે વીરપુર પોલીસ પરિવાર તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, વ્યવસ્થિત બાપાના દર્શન કરી શકે અને બીજા કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે આશરે 200 જેટલા પોલીસ જવાનો તરફથી અમારા વીરપુર પોલીસ પરિવાર તરફથી બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શ્રદ્ધાળુઓને તે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અમારાથી પૂરતી તકેદારી રાખવામાં આવશે. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. સાસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. હું વીડીવાળા કલોલ સિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. એના બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે, તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મેં મહેશસિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું.
મારું નામ વોચ્યા ગુનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યવસ્થિત ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. અમદાવાદની સ્માર્ટ સિટીના બળંગા ફૂંકનારા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સત્તાવાળાઓએ તંત્રના ઉસ્માનપુરા ખાતેના મુખ્ય સર્વરને યોગ્ય રીતે ચલાવી શકતા નથી. આ સર્વર ગઈકાલથી ખોટકાયું છે. આજે પણ સર્વરની કામગીરી ઠપ્પ જ હોય સતત બીજા દિવસે સેંકડો નાગરિકો પરેશાન થઈ ગયા છે. ઉસ્માનપુરા ખાતેના મુખ્ય સર્વર સાથે તંત્રના 59 સિવિક સેન્ટર જોડાયેલા છે. આ સિવિક સેન્ટર પરથી શહેરીજનોના જન્મ મરણના દાખલા પ્રોપર્ટી ટેક્સની ભરપાઈ જેવા કામ થાય છે. પરંતુ ગઈકાલે મુખ્ય સર્વર ખોટકાતા આજે સવારથી સિવિક સેન્ટર બંધ રહ્યા હતા. આજે સવારે મુખ્ય સર્વરની ટેકનિકલ સ્થિતિ યથાવત રહેતા સિવિક સેન્ટર પર પ્રોપર્ટી ટેક્સ ભરવા આવેલા નાગરિકોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું છે. જો કે ઉસ્માનપુરા ખાતેના સર્વરના મેન્ટેનન્સની જવાબદારી TCS કંપની પાસે છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ઈ ગવર્નન્સનો કોન્ટ્રાક્ટ TCS કંપનીએ અપાયો છે. છેલ્લા 3 વર્ષથી આ કંપની કામગીરી સોંપાઈ હોવા છતાં કંપની સામે ખુદ તંત્રના વિભાગમાં અસંતોષ છે. ફાઇનાન્સ, ટેક્સ સહિતના વિભાગના મોડ્યુલનું સમયસર તૈયાર કરવા સહિતના બાબતોને TCS કંપની કાર્યક્ષમ પુરવાર થઈ શકી નથી. ઉસ્માનપુરા મુખ્ય સર્વર યોજાયેલી ટેકનિકલ સ્થિતિ દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ તેમાં સફળતા મળી ન હોય તંત્રની સત્તાવાળી વેબસાઇટ પણ બંધ છે. આમ સ્માર્ટ સિટીના ગુલમવંગો વચ્ચે તંત્રનો ઈ ગવર્નન્સ વિભાગ ખટકાયેલો મુખ્ય સર્વરને કલાકો બાદ પણ ચાલુ કરી શકાતો નથી તે બાબતે લોકોમાં ચર્ચાસ્પદ બની છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ત્યારે વોલમાર્ટ ફ્લિપકાર્ટ ખરીદનાર 6 મહિનામાં બંને સંસ્થાપક બહાર કરવામાં આવ્યા છે. ત્યારે યૌન શોષણના આક્ષેપ પર ફ્લિપકાર્ટમાંથી બિન્ની બંસલને આઉટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બિન્ની બંસલ અને સચિન બંસલ 2007માં ફ્લિપકાર્ટની શરૂઆત કરી હતી. ત્યારે બિન્નીના રાજીનામા બાદ હવે કૃષ્ણમૂર્તિને CEO બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટના સહસંસ્થાપક અને ગ્રુપ CEO બિની બંસલે અચાનક રાજીનામું આપી દીધું છે. વોલ માર્કેટ ફ્લિપકાર્ટને હસ્તગત કરી તેના 6 મહિનામાં જ આ ઘટના બનવા પામી છે. વર્ષો પહેલા યૌન શોષણનો આક્ષેપ તેમના પર થયો હતો. તેમના પર મહિલા કર્મચારી અને ફ્લિપકાર્ટની માજી કર્મચારી હતી અને આક્ષેપ કર્યો છે કે તે કંપનીમાં ન હતી. તપાસમાં આરોપ સાબિત થઈ શક્યા નથી, પરંતુ બિની તરફથી પારદર્શિતાનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ફ્લિપકાર્ટમાં 77% હિસ્સો ધરાવનાર વોલ માર્કેટ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. બિન્નીને રાજીનામું તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ કંપનીના કહેવા મુજબ તપાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે મામલો ઉકેલવા બિન્નીએ પારદર્શિતા ન દાખવી તેમનું રાજીનામું સ્વીકાર્યું છે. હાલ બિન્ની કંપનીના બોર્ડમાં રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી. ત્યારે ફ્લિપકાર્ટે બિન્ની પર કયા આરોપો લગાવ્યા છે તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ સૂત્રોનું કહેવું છે કે કંપનીની અંદર કોઈ વ્યક્તિએ તેમની સામે ફરિયાદ કરી હતી. વોલમાર્ટના જણાવ્યા પ્રમાણે બંસલે તેમની વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન રાજીનામું આપવા અંગેનો નિર્ણય કર્યો હતો. જોકે તેમણે આરોપો ખોટા ગણાવ્યા છે. ત્યારે સપ્ટેમ્બરમાં એવા સમાચાર મળી આવ્યા હતા કે બંસલ કંપનીના રોજિંદા કામકાજમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા નથી. આ કારણે ગ્રુપે CEO બદલવાની જરૂરિયાત લાગી છે. બિન્નીના રાજીનામા બાદ કલ્યાણ કૃષ્ણમૂર્તિ CEOનું પદ સંભાળશે. ત્યારે અનંત નારાયણના મિત્ર અને જંગભોગના CEOનું કામ સંભાળશે. તે કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ પણ કરવાના છે.
ફ્લિપકાર્ટમાં તમામ બિઝનેસ વર્ટિકલ માટે અલગ અલગ સીઈઓ હતા. આથી કંપનીના કામકાજમાં બિનીને કોઈ સક્રિય ભૂમિકા નહીં રહી હતી. ત્યારે ચાલુ વર્ષમાં ફ્લિપકાર્ટને 5,300 કરોડનું નુકસાન થવાનો અંદાજ પણ સામે આવ્યો છે. ત્યારે ફ્લિપકાર્ટના સિંગાપોરમાં નોંધાયેલી કંપની અને ત્યાં જણાવ્યા અનુસાર માર્ચ 2017ના અંતે કંપનીની કુલ ખોટ 24,000 કરોડ રૂપિયા હતી. હું કેટલા દિવસ સુધી ફ્લિપકાર્ટ ગ્રુપમાંથી સક્રિય ભૂમિકામાંથી મુક્ત થવાનું વિચારતો હતો, પણ યોગ્ય સમયની રાહ જોતો હતો. પરંતુ હાલની અંગત ઘટનાને કારણે જલ્દી નિર્ણય લેવો પડ્યો છે. મારા પર લાગેલા આક્ષેપોથી હું પરેશાન છું, હું તેને ફગાવી દઉં છું, તેવું બિની બંસલ દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે અમેરિકાની રિટેલ કંપની વોલ માર્કેટ મેમોમાં ફ્લિપકાર્ટમાં 77% હિસ્સો એટલે કે 1.7 લાખ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓગસ્ટમાં સીસીઆઈની મંજૂરી બાદ ડીલ પૂરી થઈ ગઈ હતી. બિની બંસલ અને સચિન બંસલે 2007માં ફ્લિપકાર્ટની શરૂઆત કરી હતી. 2007માં બિની બંસલ અને સચિન બંસલે આ કંપનીની સ્થાપના કરી હતી. ત્યારે બંનેનો 5.5% હિસ્સો હતો. ત્યારે વોલમાર્ટે ચાલુ કરેલ વર્ષમાં 1.15 લાખ કરોડ હિસ્સામાં 77% હિસ્સો ખરીદી લીધો હતો. સચિન બંસલે તેનો તમામ હિસ્સો વેચી દીધો હતો. ત્યારે બિની બંસલ હવે રોકાણકાર તરીકે કંપનીમાં રહેશે. આંગે કંપનીએ આપેલા નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે બિની વિરુદ્ધ જે ફરિયાદ થઈ હતી તેના સબૂત તો ન મળ્યા, પરંતુ તેમણે જે નિર્ણય લીધા હતા તેમાં પારદર્શકતાની ખામી હતી. આ કારણે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. બિનીના રાજીનામા બાદ કલ્યાણ કૃષ્ણમૂર્તિ સીઈઓનું પદ સંભાળશે. ત્યારે અનંત નારાયણ મિત્રા જંગબો સીઈઓનું કામ સંભાળશે. તે કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવાના છે. ત્યારે બિની બંસલે ઓગસ્ટમાં એક પ્રોગ્રામ દરમિયાન જણાવ્યું હતું કે 2 વખત ગૂગલ પાસેથી નોકરી માંગી હતી, પરંતુ તે રિજેક્ટ થઈ ગયા હતા. બાદમાં તેમણે કંઈ મોટું કરવાનું નક્કી કર્યું અને ફ્લિપકાર્ટ બનાવી. તેમણે કહ્યું હતું કે પત્નીને ફ્લિપકાર્ટમાંથી ખરીદી માટે કહેવું તે માટે એક મોટો પડકાર છે. તે દરરોજ બિગ બાસ્કેટમાંથી ફળ ખશાકભાજી ખરીદે છે અને હું કહું કે ફ્લિપકાર્ટ આ નવા ફ્યુચર્સ ટ્રાય કરો. ત્યારે બિની બંસલ સામે અનુશાસનનો આક્ષેપ કરનારી મહિલા ફ્લિપકાર્ટની માજી કર્મચારી છે. તેણે જ્યારે આક્ષેપ કર્યો છે તે કંપની ન હતી, ત્યારે હાલમાં આ મહિલા પોતાનો બિઝનેસ કરી રહી છે. જો કે તપાસમાં બિની સામેના આક્ષેપ પુરાવા થઈ શક્યા નથી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. વસ્ત્રાપુરમાં પૈસાના બમણા કરવાની લાલચ આપીને ₹260 કરોડની છેતરપિંડી કરી વિનય શાહ દિલ્હી એરપોર્ટથી કાઠમંડુ ભાગી ગયો છે. ત્યારે વિનય શાહે આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનો સુસાઇડ નોટ પણ મળી આવી છે. ત્યારે જેએસપી જે કે ભટ્ટ અને ગુજરાત રાજ્યના સેવા સમિતિના સંચાલક સ્વપ્નિલ રાજપૂત પર પૈસા પડાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વસ્ત્રાપુરમાં પૈસાને બમણા કરવાની લાલચ આપી ₹260 કરોડની છેતરપિંડી કરી વિનય શાહ દિલ્હી એરપોર્ટથી કાઠમંડુ ભાગી ગયો છે. ત્યારે વિનય શાહે આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાની સુસાઇડ નોટ લખીને જેસીપી જે કે ભટ્ટ અને ગુજરાત રાજ્યના સેવા સમિતિના સંચાલક સ્વપ્નિલ રાજપૂત પર પૈસા પડાવવાનો આક્ષેપ પણ કર્યો છે, જેની સામે જે કે ભટ્ટે 20 કરોડ અને સ્વપ્નિલે 10 કરોડનો બક્ષિસનો દાવો માંડ્યો છે. ત્યારે વસ્ત્રાપુરના પીઆઈ એમ એ જાડેજાએ કહ્યું છે કે તપાસ કરતા તેની ઓફિસ અને ઘરે તાળું હતું. વિનય શાહના કરોડો રૂપિયાના લોકોને ફાંદો કરી ગઈ હોવાની, તે આત્મહત્યા કરવા જઈ રહી હોવાની 11 પાનાની સુસાઇડ નોટના કારણે રોકાણકારોના વોટ્સએપ ગ્રુપમાં વહેતી થઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર જે કે ભટ્ટ અને ગુજરાત રાજ્યના સેવા સમિતિના સંચાલક સ્વપ્નિલ રાજપૂત પર પૈસા પડાવવાનો આક્ષેપ પણ કર્યો હતો. જો કે આવી કોઈ સુસાઇડ નોટ પોલીસ પાસે સત્તાવાર રીતે આવી જ નહીં હોવાનું વસ્ત્રાપુરના પીઆઈ એમ એ જાડેજાએ જણાવ્યું હતું. આક્ષેપ સામે જે કે ભટ્ટે 20 કરોડ અને સ્વપ્નિલ રાજપૂતે 10 કરોડનો દાવો દાખલ કર્યો છે, જેને વિનય તેની પત્ની ભાર્ગવી શાહ સહિતના આરોપી સામે 24 કલાકમાં 7 ફરિયાદ થઈ છે. વિનય શાહની કંપનીમાં ડોક્ટરો, બેંક ઓફિસર્સ, વેપારીઓ સહિતના લોકોને પૈસા રોક્યા હતા. તેમાં પણ મંગળવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક બેંકના કેટલાક અધિકારીઓ આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેમની બેંકના 30 ઓફિસરે વિનય શાહની સ્કીમમાં 1-1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. મારા વિનય શાહની કંપનીમાં 3 એકાઉન્ટ છે અને તેમાં રોકાણ સામે તમે મને સારું વળતર આપ્યું હતું, જેની તમે વિશ્વાસ રાખીને મેં 1 કરોડ આપ્યા હતા, જેમાં 50 લાખ પર્સનલ અને 50 લાખ મારી સંસ્થાના ગુજરાત રાજ્ય સેવા સમિતિમાંથી આપ્યા હતા, જેની સામે વિનયે મને 50-50 લાખના 2 ચેક આપ્યા હતા જે બેંકમાં ભરતા રિટર્ન થયા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ઔદ્યોગિક શહેર જેતપુરમાં લગભગ 40,000 જેટલા પરપ્રાંતિયો કારીગર સહિત કારખાનામાં વિવિધ પ્રકારની મજૂરી કરીને વસવાટ કરે છે. ત્યારે આમાંથી મોટા ભાગનો ઉત્તર ભારતીયો છે. ત્યારે આ ઉત્તર ભારતીયો દ્વારા છઠ નિમિત્તે વાદન નદીના કાંઠે સૂર્ય પૂજા કરીને પોતાની પરંપરાગત તહેવાર છઠ પૂજાની ફટાકડાઓથી તેમજ આતિશબાજીથી કરીને શાનદાર રીતે ઉજવણી કરી હતી.
જેતપુર શહેરના ખેસરડા રોડ પર ભાદર ગાલોરી અને સુરો એમ ત્રણ નદીઓનું સંગમ થાય છે. તે નદી કાંઠે નાળાપત વિસ્તારમાં આજે શહેરમાં વસવાટ કરતા હજારો ઉત્તર ભારતીયો ઉમટી પડ્યા હતા. ઉત્તર ભારતીયોના નૂતન વર્ષ બાદ આવતી કાર્તિક મહિનાનું છઠનું વિશેષ મહત્વ હોય છે, જેમાં ઔદ્યોગિક શહેરના જેતપુરમાં વસવાટ કરતા ઉત્તર ભારતીયો, જેમાં ઘણા તો બે બે પેઢીઓથી વસવાટ કરે છે, તે સ્થાનિક તહેવારો સાથે પોતાના અછઠ પૂજાનો તહેવાર પણ ખૂબ ધૂમધામથી નદી કાંઠે ફટાકડાઓની આતિશબાજી કરીને ઉજવ્યો હતો. આમ તો છઠ પૂજાના તહેવાર ચાર દિવસનો છે, જેમાં ચોથના દિવસે ઉપવાસ રહીને સાંજે દૂધીનું શાક આરોગીને ઉપવાસ છૂટવાનો, બીજા દિવસે પાંચમે ખરના નામની શાકભાજીનું શાક આરોગીને ઉપવાસ છૂટવાનો અને ત્રીજા અને મુખ્ય દિવસ એટલે છઠ છે, જેમાં વહેલી સવારે સૂર્યનારાયણના દર્શન કરી ઉપવાસ રહેવાનો અને સાંજે નદી કાંઠે વાંસના બનાવેલા સુંડલામાં ફડફડાડી તેમજ શેરડીના સાંધાઓ રાખી આથમતા સૂર્યની પૂજા કરીને અને ત્યાં જ ફટાકડાઓને આતિશબાજી કરી હતી અને ધૂમધામથી ઉજવણી પણ કરી હતી. એ છઠ પૂજા કા પર્વ હૈ, આજ સે 10 સાલ પહેલે યહાં શરૂઆત હુઈ હૈ ઇસકી, ધીરે ધીરે જનસંખ્યા બઢતી જા રહી હૈ. યે પૂજા માતા અપને બચ્ચો કે લિયે કરતે હૈ ઔર પતિ કે લિયે ભી કિયા જાતા હૈ ઇસકા પૂજા. આગે ફિર હમ લોગ યહાં ધૂમધામ સે મનાતે હૈ ઇસકો, ધીરે ધીરે જનસંખ્યા બઢતી જા રહી હૈ, સબ સબકા દેન હૈ, મિલજુલ કે સબ મિલા મનાતે હૈ ઇસકો હમ લોગ. શામ કો સૂર્ય જબ યે ડૂબતા હૈ તો લોગ ઉસકા પૂજા શરૂ હોતા હૈ ઔર કલ સૂર્ય ડૂબતે હુએ. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. તો આ લબરેટિંગ માં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. એનએસ ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મેં પ્રમોદ કુમાર યાદવ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએ ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું. હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. જય શ્રી રામ. મેં કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈ ઓર બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ. સબકા ભલા હો, સબકા મંગલ હો ઓર ભગવા રક્ષા દલ મેં જોડને કા સબકા સબકા આભાર. જય શ્રી રામ. ખૂબ ખૂબ બધાઈ હો. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને
દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે ભવ્ય ભગવત કથા દ્વારા પૂજ્ય રામદાસ બાપુ તેમજ સમસ્ત મોટા મુંજિયાસર ગામના સહયોગથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ત્યારે હાલ આ સપ્તાહમાં પરમ ભક્ત પરમાત્મા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તથા જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની આસ્થાભેર મોટા મુંજિયાસર ગામે તપસ્વી સાધુના 108 રામદાસ બાપુની પ્રેરણાદાયી યોજવામાં આવેલ હતી. ચિત્રા માતા અને સિદ્ધેશ્વર મહાદેવની અસીમ કૃપાથી મોટા મુંજિયાસર ગામના શ્રીમદ ભાગવત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે વ્યાસપીઠે શાસ્ત્રી શ્રી સૌરાષ્ટ્રના જાણીતા ભાગવત કથાકાર શાસ્ત્રી જનકભાઈ મહેતા બિરાજે તો પોતાની સંગીતમય શૈલી કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ આયોજન કરી લોકોમાં ગોકુળમય વાતાવરણ સર્જાય અને નંદ ઘેરાનંદ વયો જય કનૈયા લાલ કી નાદ સાથે ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે 7 દિવસથી કથા દરમિયાન હજારોની સંખ્યામાં મોટા મુંજિયાસર ગામે પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુના સાનિધ્યમાં લોકકથાનું રસપાન કરવા માટે પધારી રહ્યા છે. દરરોજ બપોરે હજારોની સંખ્યામાં ભક્તો પૂજ્ય બાપુને ત્યાં પ્રસાદ લે છે અને આ કથા દરમિયાન રાત્રે ભજન ગરબા અને સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે અને તમામ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજનના પૂજ્ય બાપુના આશીર્વાદથી ઉજવણી કરવામાં આવી રહેલ હોવાનું પ્રતિભાઈ વાળાએ જણાવ્યું હતું. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી. સ્ટેલીએ માર્વેલ કોમિક ધ ફેન્ટેસ્ટિક ફોર સ્પાઇડરમેન તેમજ ધ એવેન્જર્સ અને એક્સમેન નામના જાણીતા પાત્રોના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવનારનું નિધન થયું છે. સ્ટેન લીએ માર્વેલ કોમિક માટે ધ ફોરેસ્ટિક ફોર સ્પાઇડરમેન ધ એવેન્જર્સ અને એક્શન મેન નામના જાણીતા પાત્રોના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ સુપ્રસિદ્ધ કોમિક બુક્સના લેખકનું નિધન લોસ એન્જલ્સમાં આવેલા સીડર સિનાય મેડિકલ સેન્ટરમાં થયું હતું. સ્ટેન લીના પત્નીનું 2017માં 95 વર્ષની વયે નિધન થયું હતું. હાલ તેમના પરિવારમાં તેમના પુત્રી જેસી લી છે, જ્યારે યુએસએ મેડિકલ રિપોર્ટ મુજબ છેલ્લા ઘણા સમયથી લી વારંવાર બીમાર રહેતા હતા અને તેમને ન્યુમોનિયાની બીમારી થઈ હતી. જો કે તેમણે માર્વેલ કંપનીમાં 1972માં છોડી દીધી હતી, પરંતુ તેઓ કંપનીના માત્ર ચેરમેન પદે હતા. જો કે તેમણે વર્ષો સુધી ક્રાઇમ, હોરર અને પશ્ચિમના યુવક અને કિશોરીને આકર્ષતી વિચિત્ર વાર્તાઓ લખી હતી. જો કે તેમના પત્ની જ્યોન તેમને પોતે હંમેશા ઈચ્છતા હતા એવા પાત્રોનું સર્જન કરવા માટે કહ્યું હતું, જે બાદ તેમણે આ કામ ચાલુ રાખ્યું. વર્ષ 1961માં સ્ટેન લી અને આર્કડ જોબ કિયર્બીએ ધ ફેન્ટાસ્ટિક ફોરનું સર્જન કર્યું. જ્યારે ટાઈમપલી પબ્લિકેશનનો સુવર્ણકાળ શરૂ થયો ત્યારે તેનું નામ બદલીને માર્વેલ કોમિક્સ કરી દેવામાં આવ્યું હતું. આ સમયગાળામાં માર્વેલ કોમિક્સમાં અનેક પ્રખ્યાત કોમિક પાત્રોનું સર્જન થયું હતું. ઉદાહરણ તરીકે જોઈએ તો અમેરિકામાં પ્રથમ વખત બ્લેક પેન્થર નામના સુપર હીરોનું સર્જન થયું છે, જે અમેરિકાનો પહેલો બ્લેક સુપર હીરો હતો. તેમણે સુવર્ણકાળમાં માર્વેલના 1 વર્ષમાં 5 કરોડ કોપીઓ વહેંચી હતી. 1971માં સ્ટેલીને એડિટર તરીકે નિવૃત્ત થયા તે પહેલાં તેમણે માર્વેલના કવર માટેની તમામ કોપીઓ લખી હતી. તેમની ગણના કોમિક્સની દુનિયાના સૌથી મહાન વ્યક્તિ તરીકે થાય છે. રોમાનિયાથી અમેરિકા આવેલા એક યહૂદી પરિવારમાં 1972માં સ્ટેલીનનો જન્મ થયો હતો. તેમણે ટાઈમપલી પબ્લિકેશનના કોમિક્સ સેક્શનમાં સૌપ્રથમવાર નોકરીની શરૂઆત કરી હતી. બાદમાં આ જ કંપનીના માર્વેલ કોમિક્સમાં પરિવર્તિત થઈ હતી. લી માત્ર 18 વર્ષની ઉંમરે જ કોમિક્સ એડિટર બન્યા હતા. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. આ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.